सूरत में ठगाई नो खड़भड़ाट मचावी देतो किस्सो सामे आव्यो छे, जेमां यश बैंक ने निशान बनावी बैंक ने करोड़ों नो चूनो चोपड़वामां आव्यो छे। 19 आरोपीओ वाहनों बोगस दस्तावेजों बनावी करोड़ों रूपयानी लोन लईने 8.64 करोड़नुं कौभांड आचर्युं हतुं। जे घटनामां पोलीसे तपास शुरू करी बैंक मेनेजरनी संडोवणी सामे आवता तेनी धरपकड़ करी छे अने अन्य लोकोनी शोधखोळ हाथ धरी छे। सूरतमां चीटिंगनो एक सनसनाटी भर्यो किस्सो सामे आव्यो छे। शहेरमां वर्ष 2016 ऑगस्टथी ऑक्टोबर 2018 सुधीमां यश बैंकमांथी खोटा दस्तावेजोना आधारे कुल 8.64 करोड़नी लोन लेवामां आवी छे। હકીકતમાં લોન જે વાહનોના કાગળ પર લેવામાં આવી છે તે વાહનો ફક્ત કાગળ પર જ હયાત હતા। આ કેસમાં આરોપી ઇરશાદ પઠાણ સાથે બીજો 19 આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને એકબીજાની મદદથી બેંકને ચૂનો ચોપડ્યો છે। પોલીસે આ ગુનામાં તપાસ દરમિયાન સેલ્સ મેનેજર કેયુર ડોક્ટર અને ધવલ લિંબડની ભૂમિકા જણાતા તેની અટક કરી છે। કોમર્શિયલ યુઝના વ્હીકલ જે ટાટા અને એશોક લેલેન્ડ કંપનીના હોવાનું જણાવી અને આ ગઠિયાઓએ બેંકમાંથી જુદા જુદા પેપર્સના આધારે લોન મેળવી હતી। આ ઠગાઈમાં લોનની કુલ રકમ 8,64,71,948 રૂપિયાની સામે આવી છે। આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। પોલીસના મુજબ આરોપીઓએ આ લોનમાંથી 5,25,26,830 રૂપિયા ચૂકવ્યા નથી અને બેંકને ચૂનો ચોપડ્યો છે। બેંકના મેનેજરનો વર્વી ભૂમિકા પોલીસ તપાસમાં સામે આવી છે। આ મેનેજરો અલગ અલગ સમયે પાસ થયેલી વાહનોની લોનની ફાઇલ ખોલી અને તેમાં યુઝ થયેલા લોન એજન્ટ કોડના સિક્કા અને ડીએસએની સહીઓ જાતે કરતા હતા। આ મામલે રજની પીપલિયા નામનો એક સેલ્સ મેનેજર નાસ્તો ફરતો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી છે। સામાન્ય માણસ બેંકની લોન માટે ધક્કા ખાઈને હતાશ થતા હોય છે ત્યારે આવા કૌભાંડીઓ બેંકને કરોડોનો ચૂનો ચોપડી જતા હોય છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે। આ કેસમાં હજુ નવા ખુલાસાઓ થવાની શક્યતા છે। સહારા દરવાજા બ્રાન્ચની યસ બેંકમાં વાહનો ઉપર લોન લેવા બાબતનું એક કૌભાંડ સામે આવ્યું હતું, જેના બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં 15 જાન્યુઆરી 2021 રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કૌભાંડ બાબતે જો સંક્ષિપ્તમાં જણાવું તો, એવા વાહનો કે જે ખરેખર કોઈ મેન્યુફેક્ચરર જ ના થયા હોય તેવા વાહનો ઉપર એના ખોટા રજિસ્ટ્રેશન કરાવી અને એ રજિસ્ટ્રેશન નંબર ઉપર સુરતની આ યસ બેંકમાંથી લોન મેળવેલી હતી અને આ મેળવેલી લોન પાછળથી ના ભરપાઈ કરી અને એક ચોક્કસ યોજનાના ભાગરૂપે સુનિયોજિત કાવત ઘડી અને આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આ કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને ગુનો દાખલ કર્યા બાદ એક પછી એક કડીઓને જોડી અને અત્યાર સુધી કુલ 6 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર જેના નામે લોન થઈ છે તે એ લોન થવા માટે જે દસ્તાવેજો બનાવવામાં આવ્યા તે એ દસ્તાવેજો ને જે આરટીઓમાં રજિસ્ટ્રેશન કરવા માટેની જે તૈયારી કરવામાં આવી તે વગેરે વગેરે આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। આ જ તપાસને આ તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ઘાસુરા સાહેબ કરી રહ્યા છે। એ જ તપાસની આગળના ભાગરૂપે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જ યસ બેંકની આ બ્રાન્ચમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા 2 અધિકારીઓની આજ રોજ ધરપકડ કરવામાં આવી છે। આ બંનેના નામ છે, એક કેયુર ડોક્ટર અને બીજા છે ધવલ લિંબડ। આ બંને યસ બેંકની અંદર સેલ્સ મેનેજર તરીકે કામ કરતા હતા। તપાસમાં મળેલી હકીકતો પ્રમાણે જે લોન એપ્લાય કરવામાં આવી હતી તે લોનને સહી સિક્કા કરવા, એમના લોગિનમાંથી અને બેંકમાં એપ્રુવલ માટે મોકલવી વગેરે કામગીરી આ અધિકારીઓએ કરેલી હતી, જે બાબતના ચોક્કસ પુરાવા મળેલા છે અને વધુમાં બેંકે પોતાની ઇન્ટરનલ ઇન્કવાયરી પણ એને વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેની અંદર પણ આ બંને અધિકારીઓ વિરુદ્ધ ચોક્કસ હકીકતો અને પુરાવા મળેથી એમને એમાં દોષિત પણ સાબિત કરેલા છે, જે અંતર્ગત બેંક દ્વારા એમને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે। આ સમગ્ર હકીકતોને ધ્યાને રાખી એમના વિરુદ્ધ અટક કરવાના ચોક્કસ પુરાવા મળતા ગઈકાલ રાતના રોજ એમને અટક કરવામાં આવેલા છે। ત્યારબાદ હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાનો ટેસ્ટ કરી એમનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતા એમને અટક કરવામાં આવેલા છે।